નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ, હું વિશાલ સર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામરનો પોર્શન છે, એડજેક્ટિવ ક્લોઝ વિથ વાય. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક 10મા ધોરણની અંદર લેટેસ્ટ પેપર સાઇઝ ક્રમ નંબર 46, 47, 48 ત્રણ માર્ક્સની અંદર પૂછાય. આ સિવાય 32 થી 35, પછી 36, 37, 38, 39, 40 આ 32 થી 40 ક્રમની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે પણ આ ટોપિક એ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આ ટોપિક વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. હવે સૌપ્રથમ આપણને આપેલું છે વાય. વાય એટલે કે શા માટે? તો વાય આપેલું છે તો અહીંયા એડજેક્ટિવ ક્લોઝ છે, રિલેટિવ પ્રોનાઉન છે. બે વાક્ય હોય છે, મુખ્ય વાક્ય અને ઉપવાક્ય. હવે મુખ્ય વાક્યની અંદર ધ રીઝન શબ્દ આવે અને બે વાક્યને જોડવાના હોય ત્યારે તેને રિલેટિવ પ્રોનાઉન કહેવાય છે, બરાબર? ત્યારે વાય થી પ્રશ્ન બનાવવાનો નથી. તો લેટ સ્ટાર્ટ. મુખ્ય વાક્યમાં આવતા ધ રીઝન, વિદ્યાર્થી મિત્રો, રીઝન એટલે કારણ. મુખ્ય વાક્યમાં આવતા ધ રીઝન શબ્દ પછી વાય થી શરૂ થતું ઉપવાક્ય આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપવાક્ય એટલે શું? કુલ બે વાક્ય હોય છે. પ્રથમ વાક્ય તેને મુખ્ય વાક્ય કહેવાય, બીજું વાક્ય છે તેને ઉપવાક્ય કહેવાય. તો બીજું વાક્યને ઉપવાક્ય અથવા ગૌણ વાક્ય પણ કહી શકાય. તો અહીંયા શું કીધું છે? મુખ્ય વાક્યમાં ધ રીઝન શબ્દ જોવા મળે પછી વાય થી શરૂ થતું ઉપવાક્ય એટલે બીજું વાક્ય લખાય છે. ત્યારબાદ આપણને કીધું છે, જો પ્રથમ મુખ્ય વાક્યની શરૂઆતમાં જ ધ રીઝન આવી ગયું હોય તો. હવે આ વાક્યની બે પદ્ધતિ છે, તો શું કરવાનું છે? તો ઉપવાક્ય આવે છે અને તેના પછી મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ છેલ્લે લખાય છે. જુઓ બંને ટેકનિક શું છે. હવે આઈ ડોન્ટ નો ધ રીઝન, આ વાક્યના અંતે ધ રીઝન શબ્દ છે, તેથી વચ્ચે વાય લખી અને ઉપવાક્ય લખાય છે. પણ હા, જો તેમાં કોઈ કારણ આપેલું હોય તો તે કારણ દર્શક શબ્દોને દૂર કરવા પડે છે, બરાબર? હવે બીજો નિયમ એવો કીધો છે, જો પ્રથમ મુખ્ય વાક્યની શરૂઆતમાં જ ધ રીઝન આવી ગયું હોય. તો અહીંયા જુઓ, પ્રથમ વાક્ય જે આપેલું છે એની શરૂઆતમાં ધ રીઝન આવી ગયું છે, તો શું કરવાનું છે? તો તેના પછી સીધું જ ઉપવાક્ય આવે છે. એટલે કે ધ રીઝન શબ્દ લખ્યા બાદ શું લખવાનું છે? ઉપવાક્ય લખવાનું છે. અને શું કરવાનું છે? અને તેના પછી મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ. તો મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ શું છે? તો કે ઇઝ અનનોન. આ ક્યાં લખાય છે? છેલ્લે લખાય છે. તો જેમ અગાઉ આપણે એડજેક્ટિવ ક્લોઝ ની અંદર હુ, હુમ, વિચ, વુઝ, ધેટ આ બધા તમે જોયા, તો એની અંદર દરેકમાં બે ટેકનિક પ્રમાણે આપણે એક્ઝામ્પલ લીધેલ છે. પ્રથમ ટેકનિક શું હતી? તો કે બે વાક્યના વચ્ચે રિલેટિવ પ્રોનાઉન આવે. બીજી ટેકનિક શું હતી? તો કે આ છેલ્લો નિયમ જોયો, તે મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ છેલ્લે લખાય છે. તો આ બે ટેકનિક પ્રમાણે આની અંદર વાક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, લેટ અસ સી સ્ટ્રક્ચર. મુખ્ય વાક્ય સૌપ્રથમ લખાય છે, મુખ્ય વાક્ય. ત્યારબાદ મુખ્ય વાક્યમાં શું હોવું જોઈએ? ધ રીઝન શબ્દ હોવો જોઈએ. અને ત્યારબાદ વાય લખવાનું છે. વાય લખ્યા બાદ ફરજિયાતપણે કરતા ક્રિયાપદ અન્ય શબ્દ હોય તો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ છે તે તમારે કાળ મુજબનું લખવાનું છે. તો ચાલો જોઈએ એક્ઝામ્પલ. લેટ અસ સી એક્ઝામ્પલ બેઝડ ઓન ધીસ એડજેક્ટિવ ક્લોઝ. હવે અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય વાક્યના અંતે ધ રીઝન તો આપેલું છે, તેથી મુખ્ય વાક્ય તમારે યથાવત રાખવાનું છે. આઈ ડોન્ટ નો ધ રીઝન. ત્યારબાદ શું લખવાનું છે?
વાય. જુઓ વાક્ય રચનામાં મુખ્ય વાક્ય ધ રીઝન આવી ગયું, મુખ્ય વાક્ય ધ રીઝન આવી ગયું, ત્યારબાદ વાય, તો આપણે વાય લખ્યું છે. હવે લખવાનું છે ઉપવાક્યમાં કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ. તો કર્તા શું છે? સી. ક્રિયાપદ હેઝ લેફ્ટ ધ સ્કૂલ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણે દૂર કર્યું છે ફોર જોબ. આ શા માટે આપણે દૂર કર્યું છે? ઉપવાક્યમાં આપેલું છે, શું કીધું છે? તેણીએ સ્કૂલ છોડી દીધેલી છે. શા માટે? જોબ માટે. શા માટે? તો એવું ક્યારે શક્ય બનશે કે તમે પ્રશ્ન પૂછો એની અંદર જ જવાબ બોલો? આવું ક્યારેય શક્ય બનતું નથી. તેથી વાક્યની અંદર અહીંયા કારણ આપેલું છે. જો કારણ આપેલું હોય તો કારણ દર્શક શબ્દો તમારે દૂર કરવા પડે. તેથી અહીંયા તમારે ફોર જોબ આપેલું છે, તે તમારે દૂર કરવું પડે. લેટ અસ સી ટ્રાન્સલેશન. હું કારણ જાણતો નથી કે શા માટે તેણીએ સ્કૂલ છોડી દીધેલ છે, કે શા માટે તેણીએ સ્કૂલ છોડી દીધેલી છે, કે શા માટે જોબ માટે સ્કૂલ છોડી દીધેલ છે, આવું ક્યારેય શક્ય બનતું નથી. તેથી ફોર જોબ છે તે વાક્યમાંથી દૂર થયું છે. લેટ અસ સી અનધર એક્ઝામ્પલ. ધ રીઝન ઇઝ અનનોન. કારણ છે અનનોન છે, અજાણ્યું છે, ખ્યાલ નથી શું કારણ છે. હી હેઝ કમિટેડ સુસાઇડ. તેણે આત્મહત્યા કરેલ છે. તો આપણો નિયમ છે મુખ્ય વાક્યના અંતે, સોરી મુખ્ય વાક્યની શરૂઆતમાં જ ધ રીઝન શબ્દ આવી ગયો હોય તો તેના પછી સીધું જ વાય થી શરૂ થતું ઉપવાક્ય આવે છે. હી હેઝ કમિટેડ સુસાઇડ. હવે મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ વાક્યના અંતે લખાય છે. તો મુખ્ય વાક્યમાં બાકી રહેલ વસ્તુ ઇઝ અનનોન. તો આ રીતે વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપેલું છે ડુ યુ નો ધ રીઝન. તમે એ કારણ જાણો છો? યુ આર લેટ ટુડે, આજે તમે મોડા છો. તો મુખ્ય વાક્ય ડુ યુ નો ધ રીઝન. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ છે, ક્યાંય આવશે નહીં. તો ક્યાં આવશે? તો સંપૂર્ણ વાક્ય પૂર્ણ થઈ જશે ત્યાં અંતે પ્રશ્નાર્થી ના આવશે. વાય યુ આર લેટ ટુ, આ પ્રશ્નાર્થી અહીંયા આવશે. તમે એ કારણ જાણો છો કે શા માટે આજે તમે મોડા છો? તો અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મુખ્ય વાક્ય આપેલું છે, બરાબર. તો એ ઇન્ટ્રોગેટિવ માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન એ સંપૂર્ણ વાક્ય પૂર્ણ થઈ જશે તેના અંતે આવશે. તેથી વિદ્યાર્થી મિત્રો આ આધારિત વધુ આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 4. લેટ અસ સી એક્ઝામ્પલ્સ. કેન યુ ટેલ મી ધ રીઝન. તમે એ કારણ કહી શકો છો? ધ ટીચર ઇઝ એંગ્રી. ટીચર ગુસ્સે છે. વિદ્યાર્થી મિત્રો મુખ્ય વાક્યના અંતે ધ રીઝન છે, ખૂબ સરળ છે. કેન યુ ટેલ મી ધ રીઝન. પ્રશ્નાર્થ ચિહ્ન છે તે વાક્યના અંતે જશે. રીઝન શબ્દ મુખ્ય બાદ વાય લખાય છે. મુખ્ય વાક્ય પછી ઉપવાક્યનો કર્તા છે ધ ટીચર. ધ ટીચર સહાયકારક ક્રિયાપદ છે ટુ બી નું રૂપ તરીકે. ઇઝ અને એંગ્રી. ચાલો ભાષાંતર જોઈએ. તમે મને કહી શકો છો? કેન યુ ટેલ મી ધ રીઝન. તમે મને એક કારણ કહી શકો છો? વાય ધ ટીચર ઇઝ એંગ્રી.
ટીચર શા માટે ગુસ્સે છે? તો પ્રશ્નાર્ચિહ્ન જે હતું તે વાક્યના અંત તરફ ગયું છે. લેટ અસ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ રીઝન ઇઝ ઇમ્પ્રોપર, કારણ છે તે અયોગ્ય છે. રાજ હેઝ હિટ હિઝ ક્લાસમેટ, રાજે તેના ક્લાસમેટને કોઈક ફટકારેલ છે, કોઈક વસ્તુ મારેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેકનિક નંબર ટુ શું છે? ચાલો ફરી વખત રૂલ છે એમનો યાદ કરી લઈએ. જો મુખ્ય વાક્યની શરૂઆતમાં જ ધ રીઝન શબ્દ આવી ગયેલ હોય તો વાય મૂકી અને સીધું જ ઉપવાક્ય લખાય છે, અને મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ છેલ્લે લખાય છે. તેથી આ રીતે વાક્ય બનશે, ધ રીઝન વાય, ઉપવાક્ય લખાશે રાજ હેઝ હિટ હિઝ ક્લાસમેટ. હવે આટલું લખ્યા બાદ મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ છેલ્લે લખાય છે, એટલે કે ઇઝ ઇમ પ્રોપર. તો શું થશે ભાષાંતર? એ કારણ કે શા માટે રાજે તેના ક્લાસમેટને મારેલ છે તે અયોગ્ય છે, તે કારણ અયોગ્ય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ધ ડોક્ટર્સ ડુ નોટ નો ધ રીઝન અ પર્સન ડેવલપ્સ કેન્સર. ડોક્ટર છે તે કારણ જાણતા નથી કે વ્યક્તિને કેન્સર શા માટે થાય છે, એટલે કયા રીઝનને લીધે થાય છે, બરાબર એક્ઝેક્ટલી જાણતા નથી. ડોક્ટર્સ ડુ નોટ નો ધ રીઝન. રીઝન શબ્દ આવે તેના પછી જ તમારે વાય લખવાનું છે. વાય લખ્યા બાદ વાક્યને પાછળ જોઈન્ટ કરવાનું છે, ડેવલપ્સ કેન્સર. ડોક્ટર છે એ કારણ જાણતા નથી કે શા માટે વ્યક્તિને કેન્સર છે તે થાય છે, કયા રીઝનને કારણે ડેવલપ થાય છે. એક્ઝામ્પલ નંબર 7, યુ વિલ સૂન નો ધ રીઝન, તમે પછીથી કારણ જાણશો. આઈ હેવ કોલ્ડ યુ, મેં તમને બોલાવેલા છે. તો રીઝન શબ્દ ક્યાં છે? મુખ્ય વાક્યના અંતે. તેથી યુ વિલ સૂન નો ધ રીઝન વાય આઈ હેવ કોલ્ડ યુ. ચાલો ભાષાંતર જોઈ લઈએ. તમે પછીથી એ કારણ જાણશો કે શા માટે કે ન બોલો તો પણ ચાલશે, શા માટે મેં તમને બોલાવેલા છે, પૂર્ણ વર્તમાન કાળ. તો તમને બોલાવવાનું કારણ જે છે તમે અત્યારે નહીં જાણશો, પછીથી જાણશો. તેથી ધ રીઝન પછી વાય શબ્દ છે. ધેટ ઇઝ ધ રીઝન, આ એ કારણ છે, હી હેઝ ફેલ્ડ ઇન ધ એક્ઝામિનેશન, તે પરીક્ષાની અંદર ફેલ થયેલ છે. તેથી ધેટ ઇઝ ધ રીઝન શબ્દ પછી હંમેશા વાય મુકાય છે. ઉપવાક્ય કર્તા પ્લસ ક્રિયાપદ, તો કર્તા છે હી, ક્રિયાપદ હેઝ ફેલ્ડ ઇન ધ એક્ઝામિનેશન. વિદ્યાર્થી મિત્રો, શું છે ટ્રાન્સલેશન? દેટ ઇઝ ધ રીઝન, તે એ કારણ છે કે શા માટે તે પરીક્ષામાં ફેલ થયેલ છે. કારણ શું છે? એક્ઝામમાં ફેલ થયેલું. તેથી એડજેક્ટિવ ક્લોઝ અથવા તો રિલેટિવ પ્રોનાઉન વાય થી વાક્ય જોડાયેલું છે. લેટ અસ સી અનધર એક્ઝામ્પલ નંબર 9. કચ્છ ડીડ નોટ નો ધ રીઝન, કચ્છ
કારણ જાણતો નહોતો. દેવ્યાની લવડ હી મોર, દેવ્યાની તેમને વધુ ચાહતી. તેથી શું બનશે? કચ ડીડ નોટ નો ધ રીઝન વાય. રીઝન પછી વાય મુકાય છે. વાય દેવ્યાની લવડ હિમ. શું છે પાછળ? કચ્છ જાણતો ન હતો, એટલે કે કચ્છને ખ્યાલ નહોતો કે શા માટે દેવ્યાની વધુ તેને ચાહતી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ ક્લોઝ એટલે કે રિલેટિવ પ્રોનાઉન ની અંદર ઘણા બધા કન્જક્શન્સ છે, તો તેમાં તમારે બ્રેકેટ્સ ની અંદર ત્રણ શબ્દો, ત્રણ કન્જક્શન્સ આપેલા હશે, એમાં કોઈ પણ હોઈ શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આટલું યાદ રાખો કે જો મુખ્ય વાક્યના અંતે ધ રીઝન શબ્દ આવી ગયેલ હોય તો તેના પછી સીધું જ વાય અને વાય પ્લસ ઉપવાક્ય સંપૂર્ણપણે લખવું. આમાં પણ આપણે દર વખતની જેમ બે રીતે વાક્ય જોયેલા છે, તો બંને રીતે વાક્ય ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વિશેષ માહિતી, હવે આપણને વાક્યની શરૂઆતમાં જ ધ રીઝન શબ્દ આપી દીધો છે, એક્ઝામ્પલ નંબર 5, તો તમે બીજી રીતે આ વાક્યને બનાવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, ધ રીઝન ઇઝ ઇમ્પ્રોપર, વાય રાજ હેઝ હિટ હિઝ ક્લાસમેટ. તો આ રીતે તમે આ વાક્યને બીજી ટેકનિકથી બનાવી શકતા નથી. તેથી બંને ટેકનિક દરેક રિલેટિવ પ્રોનાઉન ની અંદર તમારે યાદ રાખવી જરૂરી છે. તો આ બે ટેકનિક બરાબર યાદ રાખો, નિયમ યાદ રાખો, વાક્ય રચના યાદ રાખો અને એક્ઝામ્પલની વધુ ને વધુ પ્રેક્ટિસ કરો, તેમજ આ વિડીયોને વધુ ને વધુ તમે જોતા રહો, તો તમને ક્યાંય પણ વાક્ય બનાવવામાં કે જે 46, 47, 48 ક્રમની અંદર આ સિસ્ટમથી વાક્ય પૂછાય છે, તો તમને ક્યારેય પણ પ્રોબ્લેમ પડશે નહીં, ક્યારેય પણ ભૂલ પડશે નહીં. બીજી એક વાત કે આપણે અગાઉનું એક્ઝામ્પલ જોયું હતું, ફર્સ્ટ એક્ઝામ્પલ હતું ફોર જોબ, આ રીઝન વાળું વાક્ય વાય થી જોડો ત્યારે ખાસ ધ્યાન આપો, ઉપવાક્યમાં જો કારણદર્શક શબ્દો આપેલા હોય તો ફરજિયાત પ્રમાણે તમારે કારણદર્શક શબ્દોને દૂર કરવા. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી નેક્સ્ટ એડજેક્ટિવ ક્લોઝ એટલે કે રિલેટિવ પ્રોનાઉન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. અસ્તુ, જય હિન્દ.